नमस्कार, स्वागत छे आपનું મંતવ્ય ન્યૂઝમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ, અગત્યના સમાચાર મળી રહ્યા છે. ભારતમાં પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં કરોડો યુઝર્સ છે પબજી ગેમના, અને આ ગેમ પર હવે ભારતમાં પ્રતિબંધ મુકાયો છે. આઈટી મંત્રાલય દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે આ એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હતી, જેના કારણે આ એપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે સાથે 118 એવી મોબાઈલ એપ્લિકેશન્સ કે જેના પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે આ તમામ એપ એવી હતી કે જે ખતરો હતી, જેના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારત સરકારે આ પ્રતિબંધ મૂક્યો છે. મહત્વનું છે કે આ પહેલા પણ અનેક ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે જ્યારે ભારતમાં કરોડો યુઝર્સ છે, ત્યારે આપ પણ આ મામલે આપની પ્રતિક્રિયા મંતવ્ય ન્યૂઝ પર જણાવી શકો છો. કોલ કરીને આપનું મંતવ્ય જણાવી શકો છો. આ સાથે સાથે અમારા સંવાદદાતા અમદાવાદથી જોડાયા છે, રવિ ભાવસાર. રવિ, ભારતમાં લગભગ 3.3 કરોડ યુઝર્સ કે જે પબજી ગેમ રમી રહ્યા હતા, આ તમામ માટે હવે ઝટકા સમાના સમાચારો સામે આવ્યા કે ભારત સરકારે આ એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. લોકોના શું પ્રતિભાવ સામે આવી રહ્યા છે? ફાલ્ગુની, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે ભારત સરકાર દ્વારા જે આજ રોજ જે 118 એપ છે, તે 118 એપ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેમાં સૌથી મોટી વાત એ છે કે જે પબજી કરીને જે ગેમ છે, જે બાળકોમાં બી લોકપ્રિય છે અને યુવાનોમાં પણ લોકપ્રિય છે, તે ઉપર પણ પ્રતિબંધ મૂકી દઈશું. અમદાવાદ વાસીઓ છે, તેમને જ પૂછું છું જે પ્રમાણે પબજી એપ ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, શું કહેશો તેના લઈને? આજે બહુ દુઃખદ ઘટના થઈ છે. મીડિયા માધ્યમથી એક નાનો છોકરો, એના પપ્પાએ નોર્મલ ઠપકો આપ્યો કે બેટા પબજી ના રમાય, એમાં એ છોકરાએ એક આપઘાત કર્યો છે. એક આ મંતવ્ય ન્યૂઝ માધ્યમથી એને શ્રદ્ધાંજલિ હું પાઠવું છું. સૌ પહેલાં તો ના, જે નિર્ણય લેવા બહુ મોડું કરે છે. અમે મંતવ્ય ન્યૂઝ પહેલાં 6-8-12 મહિના પહેલાં બી આની માંગ મૂકી હતી કે તાત્કાલિક પ્રતિબંધ મૂકો. પબજી રમતા પકડાય, એને થોડો ઠપકો આપીને ઘરના ગમે તેમ એને પબજી બંધ થવી જોઈતી હતી, બરાબર છે? પણ આજે ઓફિસોમાં બી આપણે જોવા જઈએ તો ઓફિસોમાં બી મોટા લોકો બી પબજી ગેમમાં મંડેલા જ હોય છે. એટલે આ વસ્તુ બહુ મોડી કરી છે, પણ જે થયું છે તે સારું થયું છે, એટલું કહેવા માંગુ છું. બીજા પણ એક અમદાવાદવાસી, તેમને જ પૂછું છું, જે પ્રમાણે અત્યારે લોકો છે, બાળકો છે, તે પબજીના ખૂબ જ હેવા થઈ ગયા હતા અને વધારે સમય તેમાં બગાડતા હતા. ભારત સરકારના નિર્ણયને હું આવકારું છું અને એમને કહેવા માંગુ છું કે આનાથી પણ કઠોર નિર્ણયો લઈને બાળકો અને નવજવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરે, અને આવી જે માનસિક સ્થિતિ પર જે એ મુક્તિ હોય એવી રમતોને તાત્કાલિક બેન્ડ કરે. એની સાથે સાથે હું કહેવા માંગીશ ભારત સરકારને કે ફાયર ફાઇટર એક બીજી પણ ગેમ છે જે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે, એના પર બી તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકે. બિલકુલથી. બીજા પણ એક અમદાવાદવાસી છે, તેમને જ પૂછું છું કે જે પ્રમાણે પબજી ઉપર પ્રતિબંધ રાખવામાં આવે છે, બીજી ચાઇનીઝ 118 એપ છે તેની પર પ્રતિબંધ રાખવામાં આવે છે, બાળકો ઉપર ખૂબ જ માઠી અસર થતી હતી. પહેલાં તો સરકારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જે નિર્ણય લીધો, ભલે મોડો લીધો, પણ બહુ સારો નિર્ણય છે. સરકારને વિનંતી એવી કરવામાં માગુ છું કે જે પબજીનું આઈપી એડ્રેસ જ છે એ જ બ્લોક કરી દેવામાં આવે, જેથી કરીને કોઈ તકલીફ જ ઊભી ના જાય. આની અંદર નાના બાળકો એકદમ, એ લોકોનું મગજ તમે ગણો કે એ લોકોનું માનસિકતા ગણો, બહુ જ ખરાબ, એટલે બહુ જ ખરાબ સમયમાંથી આ બધા પસાર થઈ રહ્યા છે. અને નાના બાળકો સાથે સાથે મોટા બી લોકો, મોટા પણ લોકો પબજી રમે છે. તો સરકારને વિનંતી કરું, તાત્કાલિક ધોરણે એ બંધ કરીને એના માટે વિનંતી છે મારી. બિલકુલથી. સરકારે જ્યારે પબજી બંધ કરવાનો નિર્ણય લીધો છે, બાળકો યુવાન ઉપર ખૂબ જ માનસિક અસર થઈ ગઈ હોય છે, ભણવામાં પણ ધ્યાન નહોતા આપી શકતા, સાથે નોકરી કરતા યુવાનો પણ આ લતે લપડાયા હતા, શું કહેશો? હું મારા પોતાના ઘરની જ વાત કરું કે મારો પોતાનો છોકરો છે 14 વર્ષનો, એ દિવસમાં 12 કલાક પબજી રમે છે આ લોકડાઉનથી. એના માટે હું સરકારનું આભાર માનું છું. અને પબજીની સાથે સાથે એક ફ્રી ફાયર કરીને બી ગેમ છે, એ ફ્રી ફાયર ગેમ બી બેન થવી જોઈએ આની જોડે જોડે.
એટલે અમદાવાદવાસીઓનું સ્પષ્ટપણે કહેવું છે કે જે પ્રમાણે જે પબજીની લત છે તે બાળકો યુવાનોમાં લાગી જાય છે, જેના કારણે સમયનો પણ વેડફાળ થાય છે અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ ખૂબ જ મોટી અસર પડે છે. જી ફાલ્ગુની. જી બિલકુલ રવિ, આ પહેલા પણ અનેક લોકોની માંગ ઉઠી હતી કે પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવે અને સાથે સાથે અત્યારે આ પ્રકારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોડાયેલા રહેજો રવિ, એક દર્શક મિત્ર પણ જોડાયા છે, આપનો પ્રતિભાવ જણાવશો. હેલો. જી, આપનો પ્રતિભાવ જણાવશો. સરકારે જે નિર્ણય લીધો છે ઘણો મોડો લીધો છે, પણ ઘણો અસરકારક નિર્ણય છે આ નિર્ણય. જી બિલકુલ, આભાર આપ જોડાયા તે બદલ. તો પબજી ગેમ પર આ પ્રતિબંધ, રવિ, જે પ્રમાણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ખાસ કરીને વાલીઓ પેરેન્ટ્સને તેનાથી વધારે ખુશી મળી હશે, કારણ કે નાના નાના ભૂલકાઓ પણ આ ગેમ પાછળ ગાંડા ગેલા બની ગયા હતા. દિવસ રાત જોયા વગર માત્ર મોબાઈલ પર આ ગેમ રમી રહ્યા હતા, ત્યારે તમામ પેરેન્ટ્સ માટે આ એક સારા સમાચાર પણ ગણી શકાય કે એપ્લિકેશન પર પ્રતિબંધ મુકાયો છે. ફાલ્ગુને, બિલકુલથી જે પ્રમાણે જે નાના બાળકોથી લઈને મોટા યુવાનો પણ આ જે ગેમ છે તે ગેમને આદિ થઈ ગયા હતા. જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે 12-12 કલાક સુધી જે ગેમ છે તે ગેમ રમતા હતા, તેને લઈને જે પેસે તે પેરેન્ટ્સને પૂછ્યું હતું કે જે પ્રમાણે જે પબજીની ગેમની લત હતી તેને લઈને અત્યારે હાલ ભારત સરકારે તો પ્રતિબંધ મૂકી દીધો છે, બાળકોને જે પ્રમાણે માનસિક અસર થતી હતી, શું કહેશો? જે ખૂબ જ સરસ નિર્ણય જે ભારત સરકાર દ્વારા લેવામાં આવ્યો અને આ એક વા વસ્તુ સૌથી પહેલાં કરવી જોઈએ હતી, કેમ કે આની પહેલાં પણ ઘણા લોકોએ વિરોધ પણ કરેલો હતો, પણ સમય સમય સંજોગની અનુસાર જે સરકારે નિર્ણય લીધો એ ખૂબ જ સરસ છે. અને મારું એક જ કહેવું છે કે જ્યારે મોટી મોટી સાઇટ, જ્યારે પબજી, જ્યારે ટિકટોક બેન કરી શકતા હોય, તો આ પબજી પહેલાં જ હેક જે થતી હતી એ પહેલાં જ એના આઇટી અને એના બેન્ડવિડ્થ અને જે મોટા મોટા આઇટી સોફ્ટવેરો છે એ પહેલાં જ સંપૂર્ણપણે બ્લોક કરી દેવામાં આવે એવી મારી સરકારશ્રીને નમ્ર અરજ છે. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે માતા પિતા છે તે માતા પિતા પણ ક્યાંક ને ક્યાંક જે પબજી બેન્ડ કરવામાં આવી તેને લઈને ખુશીના સમાચાર છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જી જી બિલકુલ રવિ, ભારતીય યુવાધન મજબૂત માનવામાં આવે છે સમગ્ર વિશ્વમાં. ભારતીય યુવાધન કે જે એવી શક્તિ ધરાવે છે અને ખાસ કરીને યુવાઓની સંખ્યા ભારતમાં વધારે છે, અને આ જ યુવાધન આ ગેમ પાછળ બરબાદ થઈ રહ્યું હતું. આપ જોડાયેલા રહેજો, દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે, આપનું મંતવ્ય જણાવશો. અચ્છા, હું પબજી માટે કહેવા માંગુ છું. જી, આ પબજી છે એમાં નાના છોકરાઓ પણ ખૂબ જ રમે છે, અને આ જે ગવર્નમેન્ટે જે બંધ લાગીને એની પર બેન લાવ્યા છે તેને માટે હું ખૂબ જ સરકારને વખાણ કરું છું. જી, કારણ કે એનાથી આ છોકરાઓના બ્રેઇન પર, એ લોકોના ભણવા પર ને એની પર અસર વધારે પડે છે, ને છોકરાઓ, નાના છોકરાઓ પણ આને લઈને જિદ્દી ને આમ જનુની જાસૂસી જે એના બ્રેનમાં આખો દિવસ એ પબજીના જ એમના વિચારો આવ્યા કરે છે ગેમને લઈને. જી બિલકુલ, આપ જોડાયા, આપનો આભાર. રવિ, યુવાધનની વાત થઈ આપણે, યુવાધન ક્યાંક બરબાદ થઈ રહ્યું હતું અને આ તમામને લઈને આ નિર્ણય, જેના કારણે હવે યુવાધન અન્ય પાસાઓ વિચારશે, રાષ્ટ્રહિત વિચારશે. ફાલ્ગુની, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારતમાં જ ખાલી માત્ર પબજીના 3.5 કરોડથી પણ વધારે જે યુઝર્સ હતા તે લોકો પણ જે યુઝ કરતા હતા તે લોકોનો માનસિક અને શારીરિક સમય છે તે પણ બગાડતા, સાથે સાથે જો વાત કરવામાં આવે તો પૈસાનો પણ વ્યય છે તે સંપૂર્ણપણે પબજીની ગેમની લતમાં કરતા હતા. જે પ્રમાણે અત્યારે હાલ જે બાળકો છે તે બાળકો ખૂબ જ વધારે સમય છે તે પબજીની જે ગેમ છે તે ગેમ રમવામાં આપતા હતા અને તેને લઈને ક્યાંક ને ક્યાંક તેમની માનસિકતા પર પણ અસર થતી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે જે બાળકો છે તે બાળકોના માતા પિતા અત્યારે ક્યાંક ને ક્યાંક ખુશ થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અમદાવાદવાસીઓ છે તેમને ફરીથી પૂછવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રમાણે ભારત સરકાર દ્વારા જે બેન્ડ કરવામાં આવ્યો પબજી ઉપર, શું કહેશો તેને લઈને? મારું એવું જ કહેવું છે કે સરકારે જે નિર્ણય લીધો છે એ આપણા માટે બહુ મહત્ત્વનું છે, અને હું સરકારને વિનંતી કરું છું કે પબજી ઉપર તાત્કાલિક જ બેન કરવું જોઈએ. કારણ એવું છે કે બધાના ઘરમાં જવાનથી લગાવીને કે બાળકો જે પબજી રમે છે, જે વડીલોનો આદર નહીં કરતા, કંઈ સાંભળતું નથી, કોણ બેઠું છે, કયું ઉઠે, એ ખાલી ફક્ત પબજીમાં જ એમનું ધ્યાન રહે છે ને મોટાનું સાંભળતા નથી, ને પછી આવું ખોટું પગલું લે છે
તો હું સરકારને નર્મ વિનંતી કરું છું કે પબજી પર બેન લગાવે. બીજા પણ એક અમદાવાદવાસી તેમને જ પૂછીશું કે જ્યારે બાળક પબજી રમતા હોય છે, ખૂબ જ મોટો સમય તેમાં બગાડતા હોય છે, તેમને માનસિકતા પર કેવા પ્રકારની અસર પડતી હોય છે, ભણવાને લઈને પણ શું અસર થતી હોય છે? માનસિકતા ઉપર તો એક વર્ષ પહેલાં બી ઇન્ટરવ્યુ એક સ્ટુડન્ટનું આપણે લીધેલું, ત્યાં એ લોકો પબજી કાંઈ સંતાઈને બી મોબાઈલમાં પબજી રમતા હોય છે, ગોદડા અંદર બી મોબાઈલમાં લઈને પબજી રમતા હોય. મારા એક ફ્રેન્ડનો બાપુ છે, રાતે 3-3 વાગ્યા સુધી પબજી રમે છે. લાલ લીધો પણ સારો લીધો છે, એના માટે અમે ધન્યવાદ માનીએ છીએ એ લોકોનો. તો હવે જે છોકરાઓના દરેક મા બાપને આ મંતવ્ય નિશ્ચિત જાણ કરવા માગું છું કે હવે પબજી બંધ થશે તો તમારા છોકરાને થોડો અંડર કાબૂમાં રાખજો. એ કેમ છે તો માનસિક સંતુલન એ લોકો ગુમાવશે. તો આખો દાડો એ લોકો 12-12 કલાક પબજી રમતા હતા, હવે એ લોકો રમત બંધ થશે એટલે બીજી જગ્યા ડાયવર્ટ કરજો, એ દરેક માતા પિતાને હું નમ્ર વિનંતી કરું છું. બિલકુલથી જે પબજી બંધ થવાથી ક્યાંક ને ક્યાંક જે બાળકના માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર પડશે તો સ્પષ્ટપણે જે પેરેન્ટ્સ છે તેમનું કહેવું છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પબજીને લઈને જે બાળકોમાં જે લત લાગી ગઈ હતી અને તેના કારણે તે લોકોની માનસિક સ્થિતિમાં પણ ક્યાંક ને ક્યાંક જે બગાડ થયો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું. જો વાત કરવામાં આવે તો બાળક છે તે બાળકનું મગજ છે તે અસ્થિર થઈ જતું હતું, ચીડચીડિયો સ્વભાવ થઈ જતો હતો અને જો તેને પબજી રમવા ના મળે તો તેનું માનસિક સંતુલન ગુમાવી પણ દેતો હતો. જી જી બિલકુલ રવિ, આભાર આપ જોડાયા તે બદલ. એક કલર પણ જોડાયા છે, આપનું મંતવ્ય જણાવશો. હેલો, મંતવ્ય જણાવશો. હા, આપણે પબજી માં બેન લાગી ગઈ. જી થેન્ક યુ મેડમ. જી અને એક કલર પણ જોડાયા છે, આપનો પ્રતિભાવ જણાવશો. આમાં એવું છે કે આ પબજી ગેમ તો ઘણા ટાઈમ પહેલા જ બંધ કરી દેવાની જરૂર હતી. એટલે ચીનની જેટલી બી એપ છે ને એ બધી બંધ કરો અને ચીનની બધી વસ્તુઓનો બહિષ્કાર કરો. હેલો. જી જી આભાર. તો ભારતમાં આ ગેમ પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 5 કરોડ જેટલા લોકોએ ભારતના કે જેણે આ ગેમને ડાઉનલોડ કરી હતી. કોલર પણ જોડાયા છે, આપનું મંતવ્ય જણાવશો. પબજી બેન થઈ ચૂકી છે, આપનું મંતવ્ય જણાવશો. એટલે એમને મેટરમાંથી પણ વહી ગઈ એમ પ્રોસેસ ચાલુ છે, આપ શું માની રહ્યા છો? અનેક દર્શક મિત્ર જોડાયા છે, પબજી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે, આપનું મંતવ્ય જણાવશો. બહુ જ સારામાં સારું કામ કર્યું છે, બહુ સારું થયું, બંધ થઈ ને તો બહુ જ સારું. જી આભાર. તો પબજી ગેમ આ પહેલા પણ અનેક એવી ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોલર જોડાયા છે, આપનું મંતવ્ય જણાવશો. કરું છું તાનેરાથી. જી સરકારે જે આ નિર્ણય લીધો છે બહુ જ આવકારદાયક નિર્ણય છે જનતા તરફથી, અને આ એપ્સ ફરીથી ચાલુ ન થવી જોઈએ એ હું સરકાર પાસે અપેક્ષા રાખું છું. જી બિલકુલ આભાર. અને કોલર જોડાયા છે, આપનો પ્રતિભાવ જણાવશો. હા, આજે સાંજે ખૂબ સારા સમાચાર સાંભળ્યા. થોડું મોડું થયું પણ જે થયું એ બહુ સારું થયું. આ યુવાધન જે બરબાદ થઈ રહ્યું હતું સમયથી, એના માટે બહુ સારું કામ કર્યું તમે લોકોએ. જી આભાર. અને કોલર જોડાયા છે, આપનું મંતવ્ય જણાવશો. આ જે પબજી ઉપર બેન માર્યો છે સર ગુજરાત કેન્દ્ર સરકારે, એનો આભાર માનું. ને જે આવી રીતે એક જીની સાથે પેલી ફ્રી ફાયર છે એના ઉપર પ્રતિબંધ લગાવે એવું મારું મંતવ્ય છે. જી આભાર. અને એક કલર પણ જોડાયા છે, આપની પ્રતિક્રિયા જણાવો. જી આભાર. અને એક કલર જોડાયા છે, આપના પ્રતિભાવ જણાવશો. અરે પ્રતિભાવ બહુ સરસ છે, મારો છોકરો 12મા નપાસ થયો, 24 કલાક રમ્યા કરે છે. આ તમે કર્યું બહુ સરસ કામ કર્યું છે. જી આભાર. અને એક કલર જોડાયા છે, આપનું મંતવ્ય જણાવશો. હેલો. જી આપનું મંતવ્ય જણાવશો. જી મેડમ, ધીસ ઇઝ ભાવસ ફ્રોમ અમદાવાદ. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ પબજી ગેમ. હેલો. જી
ભાવેશ પટેલ વાત કરું છું અમદાવાદ થી જી આપને પ્રતિભાવ જણાવશો હા મેડમ આજે જે આ પબજી ગેમ આપણા ભારત દેશમાં જે ચાલી રહી છે એનાથી ઘણા યુવાનો મેં સમાચારમાં ન્યૂઝમાં બધી જગ્યાએ જોયું ઘણા યુવાનો આનાથી આત્મહત્યા કરી રહ્યા છે બટ આપણને ખબર નથી જે ગેમ રમી રહ્યા છે એક્ચ્યુઅલી એનું એજ્યુકેશન ચીનમાંથી થયેલું છે જી આભાર અને એક કોલર જોડાયા છે આપની પ્રતિક્રિયા જણાવશો અને એક કોલર જોડાયા છે આપનું મંતવ્ય આપનું મંતવ્ય જણાવશો હા નમસ્કાર જે પબજી માટે જે પ્રતિબંધ કર્યો તે ઘણો જ આવકારદાયક છે નાના બાળકો જે ભણતરમાં પણ જે વિક્ષેપ પડતો હતો તે પણ છે કે એ છું ને ઘણી વખતે નાના બાળકો જયારે આપણે આ નહીં હતા ત્યારે આપઘાત કરે છે કોઈ છે તે પોસો ખાય છે એના માટે જો કર્યું એ હું ભારત સરકારને આવકાર છું જી બિલકુલ આભાર અને એક કલર જોડાયા છે આપની પ્રતિક્રિયા જણાવશો જી આવું આ સરકારના નિર્ણયને ખૂબ જ સારી રીતે આવકારું છું ભલે થોડો નિર્ણય લેટ લીધો છે સરકારે ખૂબ જ સારો નિર્ણય લીધો છે જેથી દેશના યુવાધનની શક્તિ વેડફાઈ રહી હતી અને તેના કારણે હવે જાગૃત જી આભાર અને એક કોલર જોડાયા છે આપનો પ્રતિભાવ મેડમ ભાવેશ વાત કરું છું અમદાવાદથી જી મેડમ જે આપણા લાખો યુવાનો જે અત્યારે પબજી રમી રહ્યા છે અને યુવાનોને બધાને ખબર પણ છે કે આપણે ભારત દેશે ચીનની ઘણી બધી એપ્લિકેશનો ઉપર પ્રતિબંધ મૂક્યો છે તો આપણે તો આપણામાં એક જ નોલેજ હોવું જોઈએ કે આપણે ચીનની દરેક પ્રોડક્ટ નાબૂદ કરી રહ્યા છીએ તો આપણે પણ આ ગેમ રિલેટેડ કોઈ બી ગેમ આપણે મોબાઈલમાં ડાઉનલોડ ન જ કરવી જોઈએ અને આને જી આભાર અને એક કોલર જોડાયા છે આપનું મંતવ્ય જણાવશો આપનું મંતવ્ય હેલો જી આપનું મંતવ્ય જણાવશો અમે બહુ ખુશ થઈએ આ પબજી જે બેન થઈ છે અમે અમે આમ આમ શું કહેવાય કે અંદરથી આમ ખુશી થાય છે એટલે બધી કે એની કોઈ સીમા જી અને એક કોલર જોડાયા છે આપની પ્રતિક્રિયા જણાવશો મેડમ ભાવેશ વાત કરું છું અમદાવાદથી જી મેડમ હું ભારત દેશના દરેક ભાઈઓ બહેનોને એટલું જ કહીશ કે આપણે ચીનની દરેક પ્રોડક્ટને જે આપણે નાબૂદ કરી રહ્યા છીએ અત્યારે એમ આપણે ગેમને પણ અત્યારે નાબૂદ કરવી જોઈએ કારણ કે તમે ન્યૂઝમાં ને બધી જગ્યાએ જોતા હો છો હજારો યુવાનોએ જીવ ગુમાવ્યો છે આ ચીનના હિસાબથી જી બિલકુલ અને એક કલર જોડાયા છે આપની પ્રતિક્રિયા જણાવશો અરે જી આપણે ભારતમાં આના લીધે બહુ પૈસા આવતા હતા વિદેશથી યુટ્યુબમાંથી અને અન્ય અન્ય ટુર્નામેન્ટો યોજાતા હતા એમાંથી અને કલર જોડાયા છે આપનું મંતવ્ય જણાવશો હા મેડમ મારો બાબુ સાયન્સમાં હતો બિલકુલ લેક્ચરમાં ધ્યાન નહોતો આપતો ચાલુ લેક્ચરે પબજી રમતો હતો મારે અને મારા દીકરાને એટલો ક્રોસ થતો હતો મેડમ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અને આજ તો અમે હોટલમાં જમવા જવાના છીએ એની ખુશીમાં જી બિલકુલ આભાર આપ જોડાયા તે બદલ અને એક કોલર મિત્ર જોડાયા છે આપની પ્રતિક્રિયા જણાવશો હા સમાચાર સાંભળીએ ઘણો આનંદ થયો કે પબજી બંધ કરીને ખરેખર તો બધા લોકો પબજીમાં જ ખોવાયેલા રહેતા હતા જી બિલકુલ અને એક કોલર જોડાયા છે આપનો પ્રતિભાવ જણાવશો હેલો જી નડિયાથી બોલું દીપક શાહ જી અરે આ બહુ સરસ કેવું સરકારે આ છોકરાઓ બધા બગડી ગયા છે બધા અને બહુ સરસ કર્યું હું એકવીસ તારીખ કરી બહુ સરસ કર્યું જી આભાર અને એક કોલર જોડાયા છે આપનું મંતવ્ય હેલો જી આપનું મંતવ્ય જણાવશો મારું મંતવ્ય આ બાબતે એ છે કે આ નિર્ણય બહુ અગાઉથી લેવાવો જોઈતો હતો છે અત્યારે લેવાયો બહુ સારો જી અને એક કોલર જોડાયા છે આપની પ્રતિક્રિયા હેલો જી હેલો જી આપની પ્રતિક્રિયા જણાવશો બેન આ પબજી કાયમ માટે બંધ થાય એવું કરો ઇન્ડિયામાં જી અને એક કોલર જોડાયા છે આપનું મંતવ્ય હાજી મેડમ આજે ચીની ચાઇનાની પબની જે ગેમ બંધ કરી પણ મારું તો એવું માનવું છે કે ચીનની દરેક ગેમ હોય કે કોઈ પણ હોય તમામ
વસ્તુ પણ બંધ કરી દેવી જોઈએ આપણા ભારત માટે. જી બિલકુલ, અનેક લોકોના પ્રતિભાવ આવી રહ્યા છે, લોકો પબજી બંધ થઈ છે જેના કારણે હવે પોતે ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને એક કલર પણ જોડાયા છે. આપની પ્રતિક્રિયા જણાવશો. આ તમામ પ્રકારની ગેમ બાળકોને છે એની ઉપર પ્રતિબંધ કાયમી ધોરણે હોવો જોઈએ. જી અને એક કલર પણ જોડાયા છે, આપનું મંતવ્ય જણાવશો. મારું મંતવ્ય એવું છે મેમ કે આની ઉપર મારે પોતે મોદીજીને પત્ર લખવો હતો કે આ પબજી બંધ જ કરી દો, આવનાર યુવા ધન, નાના બાળકો, દેશનું યુવા ધન બગડી જશે એમ. જી બિલકુલ, નાના બાળકોથી લઈને મોટા લોકો પણ આ ગેમ રમી રહ્યા હતા જેના પર હવે પ્રતિબંધ મુકાયો છે અને એક કલર જોડાયા છે. શું કહેશો આ પબજી ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, આપના પ્રતિભાવ? હેલો. જી હેલો. હેલો. જી હેલો. આપનો પ્રતિભાવ જણાવશો. હા, આ જે પબજી કરી છે એના માટે ભારત સરકાર માટે ખૂબ ખૂબ જ સારું કર્યું છે તમે, કારણ કે જે છોકરાના ભવિષ્ય બગડે છે બહુ જ એના માટે ખૂબ જ સારું છે. જી આભાર આપ જોડાયા તે બદલ. અને એક કલર પણ જોડાયા છે, આપનું મંતવ્ય જણાવશો. હેલો. જી હા, પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, શું કહેશો આપ? અને એક કલર પણ જોડાયા છે, કરી આ બંધ કરી દીધી તો બધા છોકરાઓ બહુ બગડી ગયા છે. જી બિલકુલ. જી અને એક કલર જોડાયા છે, આપનું મંતવ્ય? મારો બાપો સાયન્સ માં હતો અને પબજી જ રમ્યા કરે છે અને તેથી આ તમે બંધ કર્યું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. જી ભારત સરકાર દ્વારા આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કોલરોના પ્રતિભાવ પણ આવી રહ્યા છે, પરંતુ તમામ કોલર કે જેઓ કોલ કરીને પોતાનું મંતવ્ય જણાવી રહ્યા છે તે તમામ પોતાના ટીવીનો અવાજ બંધ રાખે જેથી કરીને આપના પ્રતિભાવો સારી રીતે સંભળાઈ શકે. અને એક કોલર જોડાયા છે, આપની પ્રતિક્રિયા? આપને પ્રતિક્રિયા એવી છે, ઇન્ડિયાને આ બંધ થઈ જાય તો આખા જિંદગી પે છોકરા સુધરી જાય. જી બિલકુલ, લોકો હવે આ ગેમ બંધ જ રહે તેવું ઈચ્છી રહ્યા છે. અને એક કલર પણ જોડાયા છે, આપનું મંતવ્ય? આપનું મંતવ્ય જણાવશો. હા મેડમ, પબજી બંધ કરી સરકારે નિર્ણય કર્યો છે. જી બિલકુલ. અને એક કલર પણ જોડાયા છે, પબજી પર પ્રતિબંધ મુકાયો છે, આપનું મંતવ્ય? સારું સારું છે. જી બિલકુલ, પબજી સહિત અનેક એવી મોબાઈલ એપ કે જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે રાજકોટથી અમારા સંવાદદાતા જોડાયા છે મયુર સોની. મયુર, ભારતમાં 3.5 કરોડ જેટલા યુઝર્સ હતા પબજી ગેમના, આ તમામને લઈને હવે સમાચાર મળી રહ્યા છે આ ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, રાજકોટવાસીઓનું શું કહેવું છે આ મુદ્દે? બિલકુલ, ન માત્ર પબજી પરંતુ 118 જેટલી ચાઇનીઝ એપ્લિકેશન છે, અલગ અલગ પ્રકારની ચાઇનીઝ ગેમ્સ છે, તેના ઉપર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સૌથી મહત્વનું પગલું છે કારણ કે સૌથી વધારે વપરાશ જો કોઈ ગેમ્સનો થતો હોય ચાઇનીઝનો તો તે પબજીનો થતો હતો અને તેના કારણે યુવાધન છે તે કાબુ બહાર થઈ ગયું હતું. મોટા ભાગે જે નિષ્ણાંતો છે તેનો મત આવ્યો હતો કે બાળકો છે, ખાસ કરીને ટીનેજર બાળકો છે, તેમની પ્રવૃત્તિ ખૂબ જ હિંસક થઈ ગઈ હતી. અનેક ઘર પરિવારની અંદર પબજીને લઈને ઝઘડા થતા હતા, બાળકો છે તે મા બાપના કાબુ બહાર જતા હતા અને આવી જ કંઈક પ્રતિક્રિયા રાજકોટવાસીઓ છે તેના દ્વારા સામે આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે પબજી ઉપર પ્રતિબંધ થોડા સમય પહેલાં જ લગાવી દેવાની જરૂર હતી, પરંતુ આ અંગેનો નિર્ણય મોડો આવ્યો છે, છતાં પણ યોગ્ય આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. એટલે સૌથી મહત્વની વાત એ છે કે પબજી ઉપર પ્રતિબંધથી રાજકોટવાસીઓ ખુશ છે અને તમામ લોકો આ નિર્ણય લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જો કે લોકોની ઈચ્છા તો આ એપ પહેલા જ બંધ થઈ જાય તેવી હતી, પરંતુ મોડે મોડે પણ સરકારે જે નિર્ણય લીધો છે તેનાથી તમામ લોકો ખુશ છે. આ સાથે સાથે 118 એવી મોબાઈલ એપ કે જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે,
કુલ અત્યાર સુધી 224 જેટલી એપ પર પ્રતિબંધ ભારત સરકાર દ્વારા મૂકી દેવામાં આવ્યો છે. અત્યારે પણ જે એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેનું કારણ દર્શાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે આ એપ્લિકેશન્સ ખતરા સમાન હતી, જેના કારણે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પબજી ગેમ કે જેના 5 કરોડથી પણ વધારે લોકો ભારતના ડાઉનલોડ કરી ચૂક્યા હતા અને સાથે સાથે 3.3 કરોડ જેટલા લોકો કે જેનો યુઝ કરી રહ્યા હતા, આ તમામને લઈને હવે આ સમાચાર સામે આવી રહ્યા છે કે આ ગેમ પર ભારત સરકારના મંત્રાલય દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પહેલા પણ જ્યારે ગલવાન ઘાટીમાં ભારત ચીન વચ્ચે સરહદે વિવાદ થયો ત્યારબાદ ભારત સરકાર એક્શનમાં આવી હતી અને ત્યારે 59 જેટલી એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને ત્યારબાદ ફરી એક વખત ભારત સરકારે ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય તે પ્રકારે 47 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો હતો. એક દર્શક મિત્ર જોડાયા છે, આપનું મંતવ્ય જણાવશો. દિવસ કામ કર્યા બાદ અમે થોડોક સમય આપી શકતા એને તમારો ટાઈમ પસાર કરવા માટે અથવા તો માઇન્ડ ફ્રેશ કરવા માટે, જે પબજી બેન થઈ ગઈ દુઃખની વાત છે ભાઈ. પરંતુ સરકાર છે તો સરકારની સામે કોઈ, આપણે તો સરકાર મોટી કહેવાય આપણા માટે, સરકાર તો આપણા માટે જેની નહીં લે આપણા સારા માટે જે મોટો. જી આભાર. અને કલ જોડાયા છે, પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આપનું શું મંતવ્ય છે? હા હેલો મેમ, સરકારે ભલે મોડો લીધો પણ બહુ સરસ નિર્ણય લીધો. વહેલા લીધો તો ઘણાના દીકરા બચી જતા. આજ જ ગુજરાતના પેપરમાં હતું કે એક છોકરાને વૈજ્ઞાનિકે આઘાત કર્યો, પણ ભલે મોડો તો મોડો પણ નિર્ણય બહુ સરસ લીધો. થેન્ક યુ. જી બિલકુલ, પબજી ગેમ પર આ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કોલર પણ જોડાઈ રહ્યા છે, કોલરોના પ્રતિભાવ આવી રહ્યા છે. અને એક કોલર જોડાયા છે, આપનું મંતવ્ય. હેલો. જી હેલો, રાજકોટથી જયદીપ ટંકારિયા બોલું છું. પબજી નહીં પણ પબજીની સાથે ફ્રી ફાયર પણ બંધ કરો. નાના છોકરાઓ છે જે ફ્રી ફાયરમાં વધુ ઇન્વોલ્વ છે અને મોટા છે એ પબજીમાં, અને એમાં એનો ટાઈમ બગડે છે અને ભણતા નથી. જી બિલકુલ. અને એક કલર પણ જોડાયા છે, આપનો પ્રતિભાવ જણાવશો. હેલો. જી આપનું મંતવ્ય જણાવશો. અને એક કલર જોડાયા છે, પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, શું કહેશો આપ? હા જી મેડમ. હેલો. જી હા, આ પબજી બંધ કરીએ બહુ સારું કાર્ય કર્યું છે. જી હા, મારો બાપો કોમર્સ માં ભણતો હતો પણ 24 એના ઉપર જ લાગેલો રહેતો, એનાથી બહુ. જી. અને કલર જોડાયા છે, આપની પ્રતિક્રિયા જણાવશો. હેલો મેડમ, સારું થયું, બહુ સારું કર્યું કે તમે પબજી બંધ કરી ચાડી. હેલો. જી આપનો અવાજ સંભળાઈ રહ્યો છે. હા, તમારી તમે પબજી બંધ કરી કાઢી બહુ સારું કહેવાય, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હેલો. જી જી. અને કલર જોડાયા છે, આપનું મંતવ્ય જણાવશો. મારા બંને ભાઈઓ આખી રાત અને દિવસ પબજી રમ્યા કરે છે. મારો ભાઈ 2 વિષયમાં ફેલ થયો છે પબજી ના કારણે, એટલે પબજી બંધ કરવા વિનંતી. જી આભાર. અને કલર જોડાયા છે, પબજી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા, આપનું મંતવ્ય. હેલો. જી આ ડિસિઝન બહુ લેટ લીધું. અને કલર જોડાયા છે, આપનું મંતવ્ય જણાવશો. આપનું મંતવ્ય જણાવશો. મેડમ, મારા નાનો ભાઈ દરરોજ સવાર થી સાંજ સુધી પબજી રમતો હતો, એટલે ઓફિસ અવર. હવે એમની વાઈફ એટલે કે રશ્મીબેન, એમને હવે એમને ડિસ્પ્યુટ જે થતા હતા હવે બંધ થઈ જશે. હિરેનભાઈ અમારા ગેમ રમતા આજથી બંધ થઈ જશે. મેડમ થેન્ક યુ સો મચ. જી બિલકુલ, આભાર. તો
भारत सरकारना मंत्रालय द्वारा महत्वनो निर्णय लेवामां आव्यो छे। भारतनुं युवाधन बर्बाद थतुं बचावा माटे आ एक प्रयास छे। आ पहेला पण भारत सरकार द्वारा अनेक एवी एप्लिकेशन के जेना पर प्रतिबंध मुकवामां आव्यो हतो, परंतु खास करीने टिकटॉक अने त्यारबाद पबजी के जेना द्वारा युवाधन सौथी वधु बर्बाद थई रह्युं हतुं, परंतु टिकटॉक बाद हवे भारत सरकारे पबजी गेम पर पण प्रतिबंध मूकी दीधो छे, जेना कारणे हवे अनेक वालीओ अनेक पेरेन्ट्स के जे हवे खुशी व्यक्त करी रह्या छे પોતાના બાળકો કે જે હવે બચી જશે તેની ખુશી। આ સાથે જ હાલ બસ આટલું જ। આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।